पत्रकार भाई बहनों स्वागत छे। रुपया 500 अने रुपया 1000 नी नोट नाबूदी पछी उभी थयेली समग्र देश में स्थिति, खास करीने गुजरात में, ए अंगे समग्र वर्ग ने पड़ी रहेली मुश्किली अने कठिन समय में कांग्रेस तेमनी मदद, ए मुद्दा पर कांग्रेस पक्षना सन्माननीय प्रमुख माननीय प्रणसिंहभाई सोलंकी, विधानसभा कांग्रेस पक्षना नेता माननीय सिरकसीजी संयुक्त पत्रकार परिषद समझे हूँ विनंती करूँ सन्माननीय प्रमुख श्री प्रणसिंह सोलंकी साहब ने कि वो आपने संबोधन करें। विधानसभा कांग्रेस पक्षना नेता आदरणीय मुरब्बी शंकर सिंह जी अने मीडिया ना आप सौ मित्रों, छेल्ला केटलाय दिवस थी 8मी तारीख पछी समग्र देश में एक प्रकार नो अजंबो आपणे सौ जोई रह्या छे। चौरे चौटे तमाम जग्याए एकज वात काळू नाणू बहार लावा माटे आ देशनी सरकारे 500 अने 1000 नी नोट बंद करी अने नवी नोटो 2000 नी बहार पाड़वानो निर्णय कर्यो। आजे 22मी तारीख थई गई, टोल टैक्स पर टोल माफ कर्यो, पेट्रोल पंपों पर 500 अने 1000 नी नोट लेवानो चालू राख्यो, सरकारी हॉस्पिटलों में 500 अने 1000 नी नोट चालू राखी, सरकार केटली ने क्यां पहुंची ए अंगे पार्लामेंट में पण आज रोज रोज बरोज चर्चा नो दौर चाली रह्यो छे। बधा ज पक्षो इच्छी रह्या छे के एक श्वेत पत्र बहार पाड़वामां आवे, देश में केटलू काळू नाणू कांग्रेसे टेको आप्यो, कांग्रेसे सहकार आप्यो छे अने कांग्रेस ना राष्ट्रीय उपाध्यक्ष राहुल गांधीए कांग्रेसी कार्यकरों ने जे लोको बैंकोनी लाइनों में उभा छे एमने फॉर्म भरवानी मदद थी साथे बधीज रीते मददरूप थईने एमनी हालाकी घटे ए माटेनो कॉल आप्यो छे अने कांग्रेसना कार्यकर्ताओ देशभरमां गुजरातमां ए माटे लागी गया छे। सवाल ए उपस्थित थाय छे के देशना वडाप्रधाने जे हेतुथी मोटी मोटी जाहेरातो आपी अने एम कह्युं के आतंकवादीओ पासेथी काळा नाणा मळी आवे छे, बनावटी डुप्लिकेटो न मळी आवे छे, देशमां खूब मोटुं काळुं नाणुं छे अने एमनी वातने आपणे मान्य राखीए छीए, परंतु हमणां जम्मु काश्मीरमां आतंकवादीओ पकड़ाया અને એમની પાસેથી નવી 2000 ની નોટો મળી તો સરકાર કઈ પ્રકારનું સર્વેક્ષણ, કઈ પ્રકારનું આઈબી, કઈ પ્રકારની પરિસ્થિતિ દેશને મજબૂતીથી સાવચેતી પૂર્વક સંરક્ષણ આપવા માટે રાખી રહી છે? પહેલા તો શરૂઆત કરી હતી એમણે કે સ્વિસ બેંકોમાંથી કાળું નાણું પાછું લઈ આવી છે, સ્વિસ બેંકની માહિતી कांग्रेस नी यूपीए सरकार द्वारा तपास थईने एनी विगतो आजे पण भारत सरकार पासे जमा छे। ए काळा नाणानी कोई पण जाहेरात के वात बहार पाड़ी नहीं, 15-15 लाख रूपया लोकोना बैंकना खातामां जमा थशे एवी वातो लोकशाहीमां 2014 ની ચૂંટણી જીતવા માટે નક્કી કરી અને પ્રચાર કર્યો,
મેં પહેલા પણ કહ્યું હતું ને ફરીથી કહું છું કે 125 કરોડ ની વસ્તીમાં 100 રૂપિયા આપીએ તો પણ 12,500 કરોડ રૂપિયા જોઈએ, તો 15 લાખ આપવા હોય તો કેટલા કરોડ રૂપિયા જોઈએ? માનો કે એ વાતને તો પ્રજા ભૂલી ગઈ કે કઈ નહીં છેતરાયા, કઈ વાંધો નહીં, પરંતુ હવે કાળું નાણું બહાર પડશે અને એ કાળું નાણું પ્રજાને મળશે. કોંગ્રેસે તો યુપીએ સરકારમાં ખેડૂતોના 72,000 કરોડ રૂપિયાના દેવા નાબૂદ કર્યા. શું આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એના વડા આ જે કાળું નાણું આવે એનાથી ખેડૂતોના દેવા નાબૂદ કરશે, સરકારી દેવાઓ નાબૂદ કરશે, નાના વેપારીઓએ લીધેલી લોન માફ કરશે કે મહિલાઓએ લીધેલી લોન માફ કરશે? આજે તો લાઈનો બધા જ એક સરખા, વૃદ્ધ, વિકલાંગ, યુવાન, પુરુષ, સ્ત્રી બધાએ એક જ લાઈનમાં તમે જુઓ તો બધાએ મોડા સુધી ઉભા રહેવું પડે અને પૂરતા પૈસા પાછા ના મળે, મળી શકે એટલે પાછા કેટલાએ પાછા જવાનું. કઈ પ્રકારનો વહીવટ થઈ રહ્યો છે એ આજે દેશની પ્રજા એકબીજાને સવાલ પૂછી રહી છે. અને આના કારણે ગરીબ, મધ્યમ વર્ગ, ખેડૂતો, યુવાનો, મહિલાઓ, વિદ્યાર્થીઓ એ તમામ લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. ગામડાઓના અંતરિયાળ વિભાગમાં જ્યાં બેંકો દૂર દૂર સુધી છે ત્યાં આદિવાસી ભાઈઓ, પક્ષીપંચ ભાઈઓ, દલિત ભાઈઓ, પછાત વર્ગના લોકો આ સૌ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. શહેરમાં તો નજીક નજીકમાંથી એકબીજા પાસેથી કદાચ વાટકી વ્યવહાર કરીને પણ આ મુશ્કેલીઓનો સામનો કરવાનો પ્રયત્ન ગુજરાત અને દેશની પ્રજા કરી રહી છે. સુરતમાં, અમરેલીમાં, આણંદ જિલ્લામાં ખેડૂતોએ પોતાનું દૂધ ઢોળીને વિરોધ વ્યક્ત કર્યો, શાકભાજી રસ્તા પર લાવીને એનો વિરોધ વ્યક્ત કર્યો, કારણ કે સહકારી બેંકો સાવ જ બંધ થઈ ગઈ પૈસાની લેવડ દેવડ કરતા. અને આ લેવડ દેવડમાં સાચી હકીકતમાં શરૂઆતના દિવસોમાં કોના પૈસા કેવી રીતે જમા થયા એ અંગે પણ દેશની ભાજપા સરકાર કોઈ શ્વેતપત્ર હજુ બહાર પાડતી નથી. આપણે સૌ જાણીએ છીએ કે ખાલી એસબીઆઈ બેંક જેવા 4.5 લાખ કરોડ રૂપિયા એનપીએ થયેલા છે. તો જો આ એનપીએ થયેલા લોકો જે કંપનીઓ છે એના પૈસા અંગે આ દેશની ભાજપા સરકાર શું કરવા માંગે છે? અને આજે જે પૈસા લોકોના જમા થઈ રહ્યા છે એમાં ખાસ કરીને માતાઓ અને બહેનો, આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય સમાજની વ્યવસ્થામાં માતાઓ અને બહેનો પોતાના પતિએ આપેલા પૈસા, પિતાએ આપેલા પૈસા, ભાઈએ આપેલા પૈસા એ કરકસર કરીને બચાવીને રોકડમાં, કેશમાં રાખી મૂકે છે. અને આજે એ પૈસા એમના 5,000, 10,000, 15,000, 25,000, 30,000, 50,000 સુધી એ પૈસા ભરવા જતા એ પોતે મુશ્કેલીમાં અનુભવે છે. જ્યારે જે સરકારી, બિન સરકારી નોકરીઓ દ્વારા પોતાની બચતના પૈસા જમા કરવા જાય છે, પરંતુ દવા દારૂ, લગ્ન પ્રસંગે અથવા ખેડૂતોને ખાતર, બિયારણ કે કંઈ લાવવું હોય એ માટેના પૈસાની લેવડ દેવડ, સગવડ કેવી રીતે કરી શકે? એક બાજુ લોકોને ખૂબ ખાતા ખોલવા માટે વડાપ્રધાને કહ્યું જનધન યોજનાના નામે, લોકોએ ખાતા ખોલ્યા, બધાના મનમાં એમ હતું કે આ ખાતામાં સરકારની તિજોરીમાંથી કંઈક પૈસા આવશે, ત્યારે આ તો લોકોના પૈસા સરકારી બેંકોમાં જમા થવા લાગ્યા. શું પ્રશ્ન એવો ઉપસ્થિત થાય છે કે આ જમા થયેલા પૈસા ગરીબોને, મધ્યમ વર્ગને, નાના વેપારીઓને લોન આપવાને બદલે
ફરીથી જે મોટા ઉદ્યોગપતિઓ કેપિટાલિસ્ટો જેણે એનપીએ કરેલું છે એમને ફરીથી લોનો આપવાનું તો કાવતરું શું આ દેશની ભાજપા સરકાર કરી રહી છે કે કેમ કે જેના દ્વારા આ લાખો કરોડો રૂપિયા ફરીથી એ મોટા મોટા ઉદ્યોગપતિઓ અને એમને આપીને દેશમાં વ્યવહાર ફરીથી શરૂ કરવા માંગતા હોય એક બાજુ મધ્યમ વર્ગને બચત વર્ગના લોકોને એ માર પડી રહ્યો છે કે એમની બચતના જે વ્યાજના પૈસા મળતા હતા હવે ધીમે રહીને એ વ્યાજમાં પણ ઘટાડો થશે અને સેવિંગમાં જે વ્યાજ મળતું હતું એ મને લાગે છે એ તો મળવાનું સંપૂર્ણપણે ચાલુ ખાતામાં ને બંને બંધ થઈ જશે ત્યારે પ્રજા ચારે કોર અકળાયેલી છે ધૂંધવાયેલી છે પણ ચૂપ છે કે ગમે તેમ કરીને થોડા દિવસોમાં સોલ્યુશન આવશે અમે પણ પોલિટિકલ પાર્ટી તરીકે પ્રજાની પડખે ઊભા રહેવાનો નિર્ણય કરેલો છે પણ તેમ છતાંય હવે સ્થિતિ જ્યારે કાબુ બહાર જતી હોય એમ લાગે ટ્રાન્સપોર્ટેશનથી માંડીને બીજા નાના મોટા વેપાર ધંધામાં હવે લોકો છટણી કરવા માંડ્યા બેરોજગારી શરૂ થઈ રોજગાર નવો મળવાને બદલે હવે બેરોજગારી વધતી જશે અને એના કારણે ફરી ઇન્ફ્લેશન ને મોંઘવારી પણ વધતી જશે ત્યારે એવી પરિસ્થિતિમાં કોંગ્રેસ પક્ષ મુખ પથ પ્રેક્ષક બનીને બેસી રહી શકે નહીં અને એટલા માટે અમે રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે જિલ્લા અને તાલુકા કક્ષાએ અમે લગભગ એક સપ્તાહનો લોકોની પરેશાની દૂર કરો એ સાથેનો કાર્યક્રમ અમે આપવાના છીએ અને અમારા જિલ્લાઓમાં અને અમારા તાલુકાઓ સુધી આ દેશની ભાજપા સરકારે જે પગલા લીધા છે એ પગલાને અમે પ્રજાના વિરોધી પગલા તરીકે ગણીએ છીએ કાળું નાણું બહાર લાવવા માટે તમે જે પગલા લો સરકાર તમારી છે કાયદો તમારો છે કાનૂન તમારો છે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તમારું છે પોલીસ તંત્ર તમારું છે રાજ્ય સરકાર તમારી છે અધિકારીઓ તમારા છે તમારે જે પગલા લેવા હોય એ પગલા લો અને કાળું નાણું બહાર લાવો જ્યાં જ્યાંથી પણ કાળું નાણું પકડાયું છે મોટે ભાગે ભારતીય જનતા પાર્ટીના પોલિટિકલ લીડરો પાસેથી પકડાયું છે આક્ષેપ એવો કરતા હતા એમના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું કે કોંગ્રેસના નેતાઓના 12 લાખ કરોડ રૂપિયા હવે કાગળિયા થઈ ગયા છે પકડી તો લાવો એકાદા કોંગ્રેસી નેતાને એની પાસેથી કાળું નાણું તો પકડી લાવો અને 12 લાખ કરોડ રૂપિયાના કેટલા મીંડા થાય અને આ દેશની રિઝર્વ બેંકે 500,000 ની કેટલી નોટો છાપી છે એ બે વચ્ચેનું તો કોઈ સંકલન કરી બતાવો કે જેથી કરીને તમારી કોઈ વ્યાજ આવે આ તો રાહુલજી દેશના સામાન્ય નાગરિકની જેમ જ્યારે બેંક પાસે લાઈનમાં ઉભા રહ્યા ત્યારે એમને વખોડવાનું કામ કર્યું પણ ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતા ક્યાંય લાઈનમાં દેખાયા નહીં તો એનો અર્થ એ દેખાય કે એમનું તો કાળું નાણું પહેલું સગે વગે કરવાનું કામ ઇન્ફોર્મેશન લીક કરીને જે અકીલાના કારણે લોકસભા બંધ રહી તે દૈનિક ભાસ્કરના કારણે લોકોને ખબર પડી ગઈ જે છાપાઓ અને આરએસએસના મુખપત્ર દ્વારા માહિતી લીક થઈ ગઈ એના કારણે પરિસ્થિતિ મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીએ બરાબર ગોઠવી લીધી હશે ચૂંટણીમાં હારી જવાના ભયના કારણે લોકોનું ધ્યાન બીજે દોરવાનો આ રસ્તો હોઈ શકે પણ ફરીથી અમે કહીએ છીએ કે કાળું નાણું બહાર લાવવા માટે કોંગ્રેસ તમારી પડખે ઊભી છે તમે જે કોઈ પગલા લેશો એ તમામ પગલાને અમે ટેકો આપીશું પરંતુ લોકોની હાડ મારીને તમે દૂર કરો સવલત ઊભી કરો બેંકની શાખાઓ વધારો અથવા તો એના કાઉન્ટર વધારો અથવા લાઈનો જુદી કરો મહિલાઓ માટે બહેનો માટેની લાઈનો જુદી કરો વૃદ્ધો માટેની લાઈનો જુદી કરો અને જે તમે જાહેર કર્યું છે એટલા તો પૈસા આપો અને એ પણ પૈસા આપવામાં મને લાગે છે કે આ દેશની સરકાર સદંતરપણે નિષ્ફળ ગઈ છે અમે કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો સમગ્ર રાજ્યમાં આ અંગે અમે આતંકવાદીની લડત જે વાતની ભારતીય જનતા પાર્ટીએ વાત કરી છે એમાં કોંગ્રેસ હંમેશા પહેલી ઉભી રહી છે
અને આતંકવાદના પહેલા ભોગ બન્યા હોય તો શરૂઆતથી લઈને મહાત્મા ગાંધી, ઇન્દિરાજી અને રાજીવજી ભોગ બન્યા છે અને કાળા નાણાં કે નકલી નોટો સામેની લડતમાં અમે પડખે ઊભા રહીશું અને અમે સાથોસાથ એ વાતની પણ ચોક્કસપણે વાત કરીએ છીએ કે અમે લોકોને જે અન્યાય થતો હશે, પરેશાની થતી હશે, એ પરેશાનીમાં પ્રજાની પડખે ઊભા રહીશું. ધન્યવાદ. હું વિનંતી કરું આદરણીય શંકરસિંહજીને આપણને વાત કરે. ભરતસિંહભાઈ અને મિત્રો, એક તો પૂરા હોમવર્ક વગર ફક્ત સરકારને કહેવાતી બહુમતી, મેજોરિટી ઓફ ધ ગવર્મેન્ટ, એના લીધેલું પગલું એ સામાન્ય માણસ માટે ત્રાસદાયી પુરવાર થયું છે. 31% વોટ મળ્યા છે બીજેપી ગવર્મેન્ટને, 70% પબ્લિકને સમર્થન નથી અને આવા પોતાની ધૂન પ્રમાણેના નિર્ણયો એ અરાજકતા ફેલાવે છે. માયાવતી મુલાયમસિંહને અપશુકન કરાવવા માટે પોતાનું નાક કાપીને સામા મળવું એનું બીજું નામ દિલ્હીની ભાજપની સેન્ટ્રલ ગવર્મેન્ટ. પોતાનું નાક કપાવીને બીજાને અપશુકન ન કરાવાય. આજે આરબીઆઈના ગવર્નર બદલ્યા એમાં આ કાવતરાની બૂ આવે છે. ભાજપ સરકારના મરત્યા ઉદ્યોગપતિઓ ઇલેક્શનમાં લોકસભાના 2014ના જેમણે નાણાં કોતરીઓ ખુલ્લી મૂકી હતી એમને અને ભાજપની જે રાજ્ય સરકારો એના બધા જે આગેવાનો એમના કારા કરેલા કામો અને નાણાં ધોળા કરવા માટેની આ યોજના એમને બનાવી, જે અતિશય ખાનગી રાખવી જોઈએ એ એમને લીક કરી. હકીકતમાં કારા નાણાનું નામ માત્ર છે. જ્યાં સુધી 500,000 નોટ મારી પાસે છે, હું બેંકમાં જમા કરાવું તો ધોળું નાણું મારી પાસે રહે તો એ કારું નાણું. એટલે અર્થ વગરની આ વ્યાખ્યા, જે વ્યાખ્યામાં પોતાને ગમતા શબ્દો એનો ઉપયોગ કરીને દેશની જનતાને ગુમરાહ કરીશ. દાખલા તરીકે 400 કરોડની ફેક કરન્સી પાકિસ્તાનમાંથી આપણા ત્યાં ઘૂસી હતી. આપણે માગણી કરીએ ભારત સરકાર પાસે કે આ 400 કરોડની પાકિસ્તાનની બનાવટી નાણાંની નોટો કેટલી જમા થઈ. એટલું જ નહીં, તમે જે રીતે આ માણસોને હેરાન કરી રહ્યા છો એમાં ઓપરેશન બીજાનું કરવું છે અને એનેસ્થેશિયા બીજાને આપવું છે. મને એનેસ્થેશિયાનું ઇન્જેક્શન આપીને તમે કાળા નાણાનું જે ઓપરેશન કરવા માંગો છો તો તમારે ઇન્જેક્શન બી એને જ આપવાનું હોય જેનું તમારે ઓપરેશન કરવાનું. સ્ટ્રાઇક શબ્દ તો પાકિસ્તાન ઉપર જે એમને સ્ટ્રાઇક હુમલો કર્યો એનો લાભ લેવા માટે, એન્ટી માઇનોરિટી પ્રૂવ કરવા માટેનો આ શબ્દ કરેલો છે. સ્ટ્રાઇક તો સામાન્ય માણસો ઉપર થઈ છે, કાળા નાણાઓ ઉપર, કાળા નાણાના માલિકો ઉપર નથી થઈ. એમને તો એમને બચાવ્યા છે. એટલું જ નહીં, જે અમે હમણાં નક્કી કર્યું કે આ સરકારનું એવું આયોજન હશે જેથી કરીને 8-10 દિવસમાં બધું સરખું થશે. આજે લગભગ 8મી તારીખે જાહેર કરેલું, આજે પહેલા દિવસે
15 દિવસ થયા, અમને એમ કે 8 દિવસે સરખું થશે, 15 દિવસમાં તો લાય લાગી છે, માટે અમે આવતીકાલથી નક્કી કર્યું કે કારા નાના હટાવો અને નિર્દોષ નાગરિક બચાવ. આ સપ્તાહના નીચે આખા ગુજરાતમાં ઠેર ઠેર પ્રજાને રાહત થાય એમાં મદદરૂપ થવું, કે સરકારને ખોટું હોય ત્યાં બધાને કહેવું કે આ ખોટું છે, નવા કાઉન્ટર ખોલો, એડવાન્સમાં તમે ટોકન આપો વગેરે વગેરે, રાત પાલી કરો, તમે આખી રાત ચાલુ રાખો, બેંકો બોલાવો, સ્ટાફ બીજો. આમાં સિવાય પ્રજા હેરાન ગતિ કાગમુક્તિ જેને કહેવાય, કાગડો જયારે દેડકાને ચાંચ મારે, દેડકાનું મોત આવે અને કાગડાને મજા આવે, આવી કાગવૃત્તિ વાળા શાસકોના રાજ્યમાં આ પબ્લિક અત્યારે હેરાન થઈ રહી છે. અને એમાંય જયારે એવું કહેવામાં આવે, જેમ અમા ભરતસિંહભાઈએ કીધું કે તમે બેંકો ખોલો, તમે 60 વર્ષ શું કર્યું, યુપીએ 1 અને યુપીએ 2 જે 60 વર્ષમાં કર્યું છે, અથવા તો 10 વર્ષના એમના શાસનકાળ દરમિયાન કર્યું છે, એના પહેલામાં તમારે પગ નખાય એવો નથી. અમે બેંકો ના ખોલી તો તમારે આ અઢી વર્ષમાં તમારે ખોલવી હતી ને. અમારા મનમાં આવું પાપ નહોતું કે નોટો આવી કરવી. અર્થશાસ્ત્રી દેશના વડા હતા, ઇન્ટરનેશનલ અર્થશાસ્ત્રી, જેને નોટો વિથડ્રો કરવાનું મિકેનિઝમ ઉભું કરેલું, આવો ડ્રામા નહોતો કર્યો, લોકો હેરાન થયો. માટે બેંકોની જરૂરિયાત પ્રમાણે રાષ્ટ્રીયકરણ કરીને આખા દેશમાં ગરીબ માણસને સવલત આપવાની પૂરી કોશિશ કરી, અને કોઓપરેટિવ માળખું આખા દેશમાં, કોઓપરેટિવ માળખું, એક પણ નવી સહકારી બેંક બીજેપીએ ખોલી નથી, એક પણ નવા માર્કેટ ખોલ્યા નથી, એક પણ નવી દૂધ મંડળી નથી ખોલી. કોંગ્રેસના રાજમાં કોઓપરેટિવના આધારે ગામડાની જે સ્થાનિક સહકારી મંડળી જે બેંકના પાવરવાળી હતી, બેન્કિંગ સિસ્ટમ અધિકૃત કરેલી હતી, મારું ગામની સહકારી મંડળી પાસેથી હું રૂપિયા લઉં અને 50 હપ્તા આપવા હોય તો હું ત્યાં આપતો. બેન્કિંગ સિસ્ટમ આખા દેશમાં કોઓપરેટિવના માધ્યમથી અમલમાં હતી. અણઘડ વહીવટના લીધે રિઝર્વ બેંકના ગવર્નરની બેવકૂફીના લીધે આ આખો નિયમ નિર્ણય કર્યો કે કોઓપરેટિવનો વ્યવહાર બંધ. હું 3 દિવસના સીસીટીવી ફૂટેજ માગું છું સરકાર પાસેથી. કોઓપરેટિવ બેંકો જેટલી જાત છે તે આખા દેશમાં, સવિશેષ ગુજરાતમાં, રાત્રે કોને ખોલ્યું 7 વાગ્યા પછી કે 5 વાગે બેંક બંધ થયા, 6 વાગે થાય, કોના કહેવાથી બેંક ખુલી રહી, કોની એન્ટ્રી હતી, કોની એક્ઝિટ હતી, આમાં જો તમે ડિલે છો તો તમે ચોર છો, તમે ભાગીદાર છો, તમારા કહેવાથી જ આ ધંધા કર્યા છે. 100ની નોટો બદલવીને 500ની આમ કરવી, 1000ની આમ કરવી, તમે આ તમારા મરત્યા લોકો માટે તમારી સહકારી બેંકો આખા દેશમાં સવિશેષ જ્યાં તમારો કબજો હતો ત્યાં તમે ખુલ્લી રખાવીને રાત્રે નોટો બદલી છે તમારા લોકો, આવો મારો આક્ષેપ છે. સીસીટીવી ફૂટેજ તમે જાહેર કરો. એટલું જ નહીં, જે રીતે બેંકોનો વહીવટ બંધ કર્યો એવું દૂધ મંડળીવાળા ગુજરાતમાં આખા દેશમાં અમૂલ દૂધ પૂરું પાડે છે. આ દૂધ લગભગ 1,81,000 લીટર પર ડે 40 નો ભાવ બનો તો 45 કરોડ રૂપિયા રોજ દૂધનું ચૂકવણું ગુજરાતમાં ફેડરેશન, રોજ 45 કરોડ રૂપિયા. એ લોકોએ કેટલા કીધા, 100 કરોડ, 70 અને 30 કરોડ રોકડા. 2 દિવસમાં તમારું ચૂકવણું પૂરું થાય છે, 2 દિવસમાં. અરે દૂધ ભરવાની બહેનો ભાઈઓ, એ લોકો કાલથી શું કરશે? તમે એમના ઉપર કેમ બ્રેક મારીશ? તમે દૂધની મંડળીઓ જે દૂધ ભરવા વાળા સુરતમાં, એમાં તો દૂધ લોકોએ રોડ ઉપર ઢોળી દીધું, આણંદમાં એવું કર્યું, હજી બધે એવું કરશે? ખેડૂતો બધું રોડ ઉપર આવી ગયા, કોઈ લેનાર નથી, પૈસા નથી આપનાર, આ લોકો ખાય શું રોજ?
એટલે જેને આ બધી સમજ નથી પડતી એવા યુનિટિક માણસોના હાથમાં દેશનો વહીવટ આવ્યો છે. અને પાછું કારું એ કરે છે, કારું ટપકો આપણા ઉપર કરે છે, કારા કામો એમને કરવા છે અને કારું ટપકું આપણા ઉપર કરવું છે. આવી કાળી દાળત વાળી સરકાર એ જો નોટો બદલાવે તો પબ્લિકે આ સરકાર બદલવી પડશે. અને જે રીતે એમને આખી વ્યવસ્થામાં જે 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 ઊભું કર્યું છે પબ્લિકને હેરાનગતિ વાળું, અને કીધું કે જાઓ તમે નિગમમાંથી બીજ લઈ આવો, ખાતર લઈ આવો. નિગમ પાસે બીજ નથી, ખાતર નથી, બધું ખાનગી લોકોને પધરાવી દીધું છે. તમારા નિગમ પાસે બીજ નથી, ખેડૂતને બિયારણ ના હોય તો વાવશે શું? અને બિયારણ વાવવું પડે ત્યારે જ વાવવું પડે. તમારા જેવા સાસવારે નિર્ણયો આમથી આમ ઇમેચ્યોર ડિસિઝન, જેમાં કોઈ મેચ્યોરિટી ન હોય, અપરિપક્વતા, ભલે પબ્લિક હેરાન થાય, આવા નિર્ણયોથી તમે આ જે ધંધા માંડ્યા છે એમાં હું માનું ત્યાં સુધી 70% પબ્લિક જેના કહેવાથી બેન્કિંગ સાથે સંબંધ નથી એના ઉપર રાહત થાય, લોકોને કેશ ફ્લો એ પૂરો પાડવામાં આવે. આ ડેવલપિંગ કન્ટ્રીઝ, યુરોપ, અમેરિકા પ્લાસ્ટિક કરન્સી ન હોય, ત્યાં 20-25% કેશ છે, અહીં 20-25% પ્લાસ્ટિક કરન્સી છે. અહીં 70-80% રોકડાનો વ્યવહાર છે. આ બાર્ટર સિસ્ટમ હતું જે તે વખતે. આ રોકડા વ્યવહારને કાળા નાણાંનો વ્યવહાર નહીં કહો તમે, કાળું નાણું શું કહેવાય એ કદાચ સૌથી વધારે તમને ખબર હશે. તમે એવા ચિંતા શૌકાર ન હોય કે તમે તમારા પગ ઉપર કુવાડો મારો, તમે તમારું કરી જ બેસી ગયા. પબ્લિક ભલે હેરાન થાય તો નોટો બંધ કરવી એમાં કાળું નાણું ક્યાં આવે? તમે પબ્લિકને કેમ રાહત આટલા દિવસે રાહત કેમ નથી આપી શકતા? કેમ બેંકોની લાઈનો બંધ નથી થતી? અને એટલા માટે ભારત સરકારની આ ખોટી નીતિ પ્રજાને હેરાનગતિ કરવાની, એની સામે કરા નાણા અડાવ, આખી દુનિયા એમાં સહમત હોય અને નિર્દોષ નાગરિકોને બચાવો, એના માટેનું આવતીકાલથી જ એક સપ્તાહનું આયોજન ગુજરાતભરમાં ઠેર જ્યાં હોય ત્યાં ચક્કા જામ કરવું પડે, ત્યાં હડતાલ કરવી પડે બેંકો સિવાયની, અને એના માટે જે કંઈ કરવું પડે બધું કરીને ગુજરાતની પ્રજાને સવિશેષ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો, દૂધ ભટ્ટી બહેનો વગેરેને અમે તમારા માધ્યમથી કહેવા માંગીએ છીએ કે તમને પણ જો આ સરકાર નડતી હોય, તમને પણ જો સરકારની આ નીતિ ન ગમતી હોય તો અમારા જે કાર્યક્રમને લોકશાહી પદ્ધતિએ સહકાર આપો અને એટલો અવાજ મોટો કરો કે જેથી કરીને દિલ્હીની બેરાકાંઠવાળી સરકાર જે પ્રજાની સામે જોતી નથી, જેને ભાત ભાતના ભાષણો કરીને લાગણી સંછેડવા માટેનું નાટકબાજી જેને કહેવાય, રડવા કરવાથી લોકોને નોટો નોટું તકલીફ ઓછી ને થવાય. હું મેં ઘર ગાંધીજીએ છોડ્યું, ઘર જવાહરલાલ નહેરુએ છોડ્યું, તમે તો કઈ નહોતું ત્યારે છોડ્યું, તું છોડવાનું હતું શું? કઈ હોય એને છોડ્યું કહેવાય, શબ્દ પ્રયોગ કરવો નથી, મને શોખ તો નથી, પણ જેને હોય ને છોડવાનું. તમે નાટક કરો કે હા હા, અને બીજી મિનિટે વળી ગાડી ગેરમાં પડી જાય. આવી રીતે પ્રજાને, પ્રજાની લાગણીઓ મુઠ્ઠી થઈ જાય એવી લાગણીઓ, લાગણી ભેડા સરકાર ન કરે. પ્રજા તમને જોઈને નાટક સમજશે અને અને કહેશે ક્યારે હવે રડશે, હમણાં આવું શું છે, ક્યારે રડશે હમણાં? રડવાથી શાહમૃગનું મૃત્યુ, રેતીમાં માથું નાખવાથી શાહમૃગ ઉપર આવેલો ભય દૂર નથી થતો. તમારા ઉપર આવેલો આ ભય રડવાથી દૂર નથી થવાનો, નાટક કરવાથી દૂર નથી થવાનો. સાચા અર્થમાં તમે હોમવર્ક નથી કર્યું તો તો માફી માંગો લોકોની. રિટાયર સ્ટાફ બોલાવો પાછો, અરે આર્મીને સોંપી દો, જાઓ મિલિટરી, તમે બેંકો 24 કલાક બેંકોના કાઉન્ટર લઈને તમે ઉભા, તમારી પાસે છે ક્યાં કરન્સી? કરન્સી આતંકવાદીઓ લઈ ગયા, જેનું નામ લઈને તમે રોકવાનો આ ધંધો કર્યો. 2000 ની નોટ તો ક્યાં પહોંચી ગઈ? કાળા બજારિયાઓ પાસે 2000 ની નોટ પહોંચી ગઈ. આ રોકો ને એ કરવું નથી, ને નિર્દોષ નાગરિકોને હેરાન કરવા એ સરકારની નીતિના વિરોધમાં અમે આવતીકાલથી
सबका उद्यम विषय आप सब सहकार मैं ये शब्दों से सब नो आभार चलनी नोटो जे नकली छे रोकवानु काम सरकार नु छे खास करीने केंद्र ने राज्य सरकार नु अड़ी वर्ष थी जानता होवा छता केम आ प्रकारना पगला भरे छे ये बात ने पूरु समर्थन आपी शकता नथी खबर पड़ी गई थी रिजर्व बैंक ना गवर्नर जे नवा आया एमने सहयोग करी होत अने एमना कया प्रमाण एमने सही प्रमाण नोटो बहार पड़ी होत तो आजे जेटली नोटो बहार पड़ी छे एटली पण ना होत એટલા માટે જ અમે કહીએ છીએ કે શ્વેત પત્ર બહાર પાડો જેથી ખબર પડે કે પહેલા સહી કરાવડાવી લીધી હતી કઈ રીતનું કામ કર્યું હતું અને જે જૂના રિઝર્વ બેંકના ગવર્નર છે એમને પબ્લિકમાં આવીને ઘટસ્ફોટ કરવો જોઈએ અનેક જગ્યાએ મૃત્યુ થયા છે જો ખરેખર દયાળુ કૃપાણુ અને લાગણીશીલ પોતે રડવું ના જોઈએ વડાપ્રધાને બીજાના આંસુ લૂછવા જોઈએ અને બદલે નિષ્ઠુર ભાવે પ્રજાની મશ્કરી થતા તેઓ જોઈ રહ્યા છે પ્રમુખોની નિમણૂકોમાં પ્રમુખ નવા મૂકવાના છે જૂના પ્રમુખ તો ચાલુ જ છે એ પ્રમુખો કામ કરે છે કામ કરતા રહ્યા છે ચૂંટણી લક્ષી કેટલાક ફેરફારો કરવા જોઈતા હતા પણ માનો કે આ કાર્યક્રમો જૂના પ્રમુખો દ્વારા આ એક એવો પ્રસંગ ઉભો થયો છે કે જ્યાં તાત્કાલિક સંગઠનના ઇસ્યુને બદલે પ્રજાના ઇસ્યુની પડખે ઉભા રહેવાની ફરજ પડી છે એટલે હમણાં જે સ્થિતિ છે એ દ્વારા અમે ચલાવશું અને આ સ્થિતિ તાવડ ઠીક થયા પછી નવા પ્રમુખોની નિમણૂક થશે થેન્ક યુ વેરી મચ જીએસપીસી નો મુદ્દો હંમેશા રહ્યો છે સીએજી રિપોર્ટમાં પણ એનો ઉલ્લેખ થયો છે આજે ઇન્ડિયન એક્સપ્રેસમાં જે સ્ટોરી છે કે સૌરભભાઈએ સૌરભ પટેલનો એની અંદર સ્ટેક હતો એવી કંપનીમાં જેણે જીએસપીસીમાં કામ કર્યું મહામહિમ રાષ્ટ્રપતિજીને પણ આવેદન પત્ર આપ્યું હતું અને અમે ટાઈમ પણ માંગ્યો છે મહામહિમ રાષ્ટ્રપતિજી સીવીસી અને સેબીનો એટલા માટે કે જો ઓએનજીસી અને જીએસપીસી નો મર્જર થાય તો આ જે ભ્રષ્ટાચાર થયો છે એના પર ઢાંક પીછો ના થઈ જાય એ માટેનો અમારો પ્રયત્ન છે ઝડપથી ટાઈમ મળે અમે આ વાતને બહાર લાવવા માંગીએ છીએ